वाइब्रंट गुजरात वाइब्रंट छोटाउदेपुर कार्यक्रम अंतर्गत छोटाउदेपुर जिला पंचायत खाते राज्य कक्षाना मंत्री अने जिल्लाना प्रभारी मंत्रीनी उपस्थितिमां कार्यक्रम योजायो हतो। આજે છોટાઉદેપુર જિલ્લા પંચાયત ખાતે વાયબ્રન્ટ ગુજરાત વાયબ્રન્ટ છોટાઉદેપુર કાર્યક્રમ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો। રાજ્યકક્ષાના મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમારની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ઉદ્યોગકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં મંત્રી સાથે સાંસદ ગીતાબેન રાઠવા, જિલ્લા કલેક્ટર સ્તુતિ ચારણ, જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહ, જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ, પ્રાયોજનના અધિકારી, જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા સહિત મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં મંત્રી સહિત આગેવાનો દ્વારા સ્ટોલની મુલાકાત પણ લેવામાં આવી હતી। મોશન સુરતીનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, છોટાઉદેપુર। વાયબ્રન્ટ ગુજરાત વાયબ્રન્ટ છોટાઉદેપુર ના આજના આ કાર્યક્રમમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું, જેમાં અમારા અહીંના સાંસદ ગીતાબેન તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન બીજા વગેરે અમારા સંગઠનના પ્રમુખ એટલે અમારા સૌ આગેવાનો તેમજ વહીવટીતંત્રના પણ કલેક્ટરશ્રી, DDOશ્રી અને એમના અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં એક ખૂબ સુંદર સારો કાર્યક્રમ આજે કરવામાં આવ્યો। આ કાર્યક્રમમાં વાયબ્રન્ટ ગુજરાતના વિષયની ખૂબ વિસ્તૃત માહિતી આપવામાં આવી, સાથે સાથે અહીંયા એક સ્ટોલ લગાવવામાં આવ્યો છે, એમાં પણ હાથથી જે જુદા જુદા રમકડાઓ અથવા જુદી જુદી વસ્તુઓ જે બનાવવામાં આવી છે ને એ અમે જોયું તો લાગ્યું કે અહીંયા નાના નાના હુન્નરો, કારીગરો પણ બહુ સારું કામ કરી રહ્યા છે અને એના કારણે આ વિસ્તારના લોકોને, મોદી સાહેબનું પણ એક ધ્યેય છે કે ગામડા સુધી લોકોને સ્થાનિક રોજગારી મળે અને એ રોજગારના ભાગરૂપે આજે આ અહીંયા આ પ્રદર્શન યોજવામાં આવ્યું છે અને ખૂબ સુંદર પ્રદર્શન જે છે મેં જોયું તો ખરેખર લોકોના આમાંથી ઘણો બધો ફાયદો થવાનો છે। રાજ્ય સરકાર પૂરતો જથ્થો આપવા માટે કટિબદ્ધ છે અને જ્યારે જ્યારે અમારા ધ્યાન ઉપર આવ્યું છે ત્યારે અમે સત્વરે એ જથ્થો પહોંચે એના માટે પણ પગલો લીધો છે અને જે કસૂરવારો છે એમના સામે પણ અમે પગલાં લીધા છે। ના, એવું કંઈ મારા ધ્યાન પર આવ્યું નથી કે આ જથ્થો ફળવાતો નથી। ડામર રોડના માટેને પણ અમારી જે રિવ્યુ મિટિંગ મેં લીધી એમાં અધિકારીશ્રીને પણ મેં ધ્યાન દોર્યું કે અમારા મુખ્યમંત્રીશ્રીનો પણ આદેશ છે, આગ્રહ છે કે આ ચોમાસાની અંદર જે રસ્તાઓ ધોવાયા છે, ખાડા પડ્યા છે એ જલ્દીમાં જલ્દી એ રસ્તા પૂરે સારા થાય એ દિશામાં સત્વરે કામગીરી કરવી એવો આદેશ થયો છે।